चार चैप्टर नंबर आठ लेक्चर नंबर बे। तो पहला लेक्चर में आपणे जे आ बोर्ड वाला एक गाड़ी नाख्यू छे एनी टूंकी बात कर दीधी थी। ऑक्सीडेशन अने रिडक्शन कोने कहेवाय? तो आपणे आटलू जोयुं तो ऑक्सीडेशन एटले जे ऑक्सीजन मेळवे अथवा हाइड्रोजन गुमावे अथवा विद्युत ऋण तत्व स्वीकारे अथवा जे इलेक्ट्रॉन गुमावे एनु ऑक्सीडेशन थयुं कहेवाय। एने रिडक्शन एटले एना करता तद्दन उल्टू। तो हवे वरी पाछी एक आगळ व्याख्या विचारीए, ऑक्सीडेशन कोने कहेवाय, रिडक्शन कोने कहेवाय। तो हवे ऑक्सीडेशन आंक गणी अने एना आधारे कोनु ऑक्सीडेशन थयुं कोनु रिडक्शन थयुं એ નક્કી કરવાનું છે। દાખલા તરીકે સમજો કે આ એચ ટુ વત્તા ઓ ટુ, આ ટુ એચ ટુ બેલેન્સ કરો, તેમાંથી બે મોલ એચ ટુ ઓ બને છે। ધારો હવે ધ્યાન આપજો, આ મૂળ તત્વ હાઇડ્રોજન છે, આનો ઓક્સિડેશન આંક ઝીરો, આ ઓક્સિજન છે એનો ઓક્સિડેશન આંક ઝીરો કહેવાય કારણ કે કોઈ આરે જોડાયેલું નથી। પણ આ એચ ટુ ઓ બન્યું એમાં એક હાઇડ્રોજન નો ઓક્સિડેશન આ કેટલો હોય? તો કે આનો એકડો આના ઉપર, આનો બગડો આના ઉપર, આનો માઇનસ બે, તો હાઇડ્રોજન નો પ્લસ વન, ઓક્સિજન નો માઇનસ બે। તો હવે જો આનો ઝીરો હતો એમાંથી પ્લસ વન થયો તો આનો ઓક્સિડેશન આંક વધ્યો, ઓક્સિડેશન આંક વધે છે। એટલે જેનો ઓક્સિડેશન આ પદે એનું ઓક્સિડેશન થયું કહેવાય। અને ઓક્સિજનનો ઓક્સિડેશન આ ઝીરો તો એમાંથી માઇનસ બે થયો, ઓક્સિડેશન આ ઘટ્યો એટલે એનું શું થયું કહેવાય? રિડક્શન। તો યાદ રાખો, જેનો ઓક્સિડેશન આ વધે તેનું ઓક્સિડેશન થયું કહેવાય, અને જેનો જો રિડક્શન આંક ન હોય, ઓક્સિડેશન આંક જ હોય ઘટે તેનો રિડક્શન થયું કહેવાય। જેનો ઓક્સિડેશન આંક વધે એનું ઓક્સિડેશન કહેવાય, જેનો ઓક્સિડેશન આંક હોય એના કરતા ઘટે એનું શું કહેવાય? રિડક્શન। તો જેનો ઓક્સિડેશન આંક વધે એનું ઓક્સિડેશન, જેનો ઓક્સિડેશન આંક ઘટે એનું રિડક્શન। બીજું આ એક ઉદાહરણ લઈ લો, ચલો એમ જી વત્તા એસ, ધારો કે એમ જી એસ ભાઈ, અહીંયા એકલો તત્વ એનો ઓક્સિડેશન આંક ઝીરો, સલ્ફરનો ઝીરો, પણ અહીંયા સંયોજન છે, એમ જી પ્લસ ટુ હોય, એસ માઇનસ ટુ હોય, તો એમજી નો ઓક્સિડેશન આંક ઝીરો માંથી પ્લસ ટુ થયો, વધ્યો એટલે એનું શું થયું કહેવાય? ઓક્સિડેશન। સલ્ફર નો ઘટ્યો એટલે એનું રિડક્શન। તો સૌથી સહેલી પ્રોસેસ ઓક્સિડેશન આંકને આધારે તમે ઝડપથી નક્કી કરી શકો કે કોનું ઓક્સિડેશન થયું કોનું રિડક્શન। પણ અહીંયા પ્રશ્ન એ આવે કે ઓક્સિડેશન આંક કેવી રીતે આવ્યા? આના ઉપર મેં પ્લસ બે મૂક્યો, માઇનસ બે, તો ખરેખર ઓક્સિડેશન આંક શું છે? તો કે ઓક્સિડેશન આંક એટલે તત્વ અથવા પરમાણુ એ મેળવેલો વીજભાર એટલે પરમાણુ પર રહેલા વીજભારની સંખ્યાને જેનો શું કહેવાય? ઓક્સિડેશન આંક। તો વધારે સ્પષ્ટ ત્યારે થશે જ્યારે આપણને ઓક્સિડેશન આંક ગણતા આવડી જાય। તો આ ફરી પાછું લેવાનો છું ઓક્સિડેશન આંક ગણ્યા પછી। તો હવે આપણે ઓક્સિડેશન આંક ગણવાના પહેલા નિયમો સમજશું, ફરી પાછા આવા ઉદાહરણ લઈને કોનું ઓક્સિડેશન થયું કોનું રિડક્શન થાય એ પાછા સમજશું। પણ પહેલાં આપણે આ રીતના જુદા જુદા તત્વના કે અણુમાં કે સંયોજનમાં રહેલા તત્વનો ઓક્સિડેશન આંક કેમ ગણવો એના માટેના થોડાક નિયમો છે
નિયમો સમજી લે એટલે ઓક્સિડેશન આ ગણતા આવડી જાય. પછી આ બધું ફરીથી સમજશું. તો આપણે હવે લેશું ઓક્સિડેશન આંક ગણવાના નિયમ, બરોબર સમજશું. ચાલો હવે ઓક્સિડેશન આંક ગણવાના નિયમ વારાફરતી સમજતા જાય અને લખતા જાય. પહેલો નિયમ કે મુક્ત અવસ્થા અથવા બિન સંયોજિત, એટલે કોઈ આરે જોડાયેલા ન હોય એને કહેવાય બિન સંયોજિત પરમાણુ અથવા તત્વ નો ઓક્સિડેશન આંક શૂન્ય હોય છે. કોઈ આરે જોડાયેલું ન હોય એવા પરમાણુ હોય કે તત્વ હોય તો એનો ઓક્સિડેશન આંક શૂન્ય. જેમ કે સમજો આ એકલું એને છે, કોઈ આર જોડાયેલું નથી સોડિયમ ધાતુ, તો એનો ઓક્સિડેશન આંક કેટલો? ઝીરો. ઓક્સિડેશન આંકને સંજ્ઞાની ઉપર જમણી બાજુએ લખવામાં આવે એટલું યાદ રાખજો. તો સોડિયમ ઝીરો, કોઈ પણ ધાતુ હોય ઝીરો, કેલ્શિયમ ઝીરો, આ મુક્ત તત્વ છે એલ્યુમિનિયમ ઝીરો. બીજું O2 છે, દ્વૈત તત્વ જ ગણાય એનો ઝીરો. H2 તત્વ ગણાય એનો ઝીરો. Cl2 તત્વ ગણાય એનો ઝીરો. ઓઝોન, ત્રણે ત્રણ ઓક્સિજન જ છે પણ એનો ઝીરો. ફોસ્ફરસ P4 હોય એનો ઝીરો. S8 હોય એનો ઝીરો. આ બધા તત્વ છે, ભલે અહીંયા બે Cl છે પણ એ બે નો ઝીરો જ ગણાય. આ ચાર પી, ચારે ચાર પી નો ઝીરો. તો મુક્ત હોય, એકલા તત્વ હોય, એક સરખા ભલે ચાર હોય પણ એ બધાનો ઓક્સિડેશન આ કેટલો ગણાય? ઝીરો. આ પહેલો નિયમ. બીજો નિયમ, એક પરમાણુ આયન કે એક જ પરમાણુ માંથી બનેલો હોય, એક પરમાણુ આયન નો ઓક્સિડેશન આ એક પરમાણુ આયનનો ઓક્સિડેશન આ તેના પર રહેલા વીજભાર જે પ્લસ હોય અથવા માઇનસ જેટલો જ હોય છે. એક પરમાણુ આયન હોય એના ઉપર જે વીજભાર લખ્યો એને જ એનો ઓક્સિડેશન આ ગણવાનો. દાખલા તરીકે Na પ્લસ, K પ્લસ, રુબિડિયમ પ્લસ, સીઝિયમ પ્લસ, મેગ્નેશિયમ પ્લસ ટુ, કેલ્શિયમ પ્લસ ટુ, SR પ્લસ ટુ, બેરિયમ પ્લસ ટુ. તો એને પ્લસ નો ઓક્સિડેશન કેટલો? પ્લસ વન. કે નો પ્લસ વન, રુબિડિયમ નો પ્લસ વન, સીઝિયમ નો પ્લસ વન, Al3 પ્લસ, પ્લસ થ્રી, Fe3 પ્લસ, Fe2 પ્લસ, જે હોય Mn2 પ્લસ, Mn પ્લસ 7 હોય, O2 માઇનસ, ઓક્સિજન માઇનસ 2, Cl માઇનસ, Br માઇનસ, I માઇનસ, N માઇનસ 3. તો એક પરમાણુ આયનો થયા ફ્લોરિન માઇનસ. તો એક પરમાણુ આયન હોય એના ઉપર જે વીજભાર હોય એને જેનો શું ગણાય? ઓક્સિડેશન. આમાં ખાસ યાદ રાખવાનું, સમૂહ એકના તત્વ છે, આલ્કલી તત્વ, એનો ઓક્સિડેશન આંક હંમેશા પ્લસ વન જ હોય. સમૂહ બેના તત્વનો ઓક્સિડેશન આંક હંમેશા પ્લસ ટુ જ હોય. અને એક એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક હંમેશા પ્લસ 3 જ હોય બીજા બધાના બદલે. સમૂહ એકના તત્વનો ઓક્સિડેશન આંક કોઈ દી નહીં બદલે પ્લસ 1 જ હોય. સમૂહ બેના આલ્કલી અર્થ ધાતુનો ઓક્સિડેશન આંક હંમેશા પ્લસ 2 જ હોય. અને એક સમૂહ 13નું તત્વ એલ્યુમિનિયમ એનો પ્લસ 3 હોય, બાકી બધાના પ્લસ થાય માઇનસ થાય કોકના પ્લસ. જો આ એપીનો પ્લસ 3 છે, પ્લસ 2 છે, એબેનનો પ્લસ 2, પ્લસ 7, પ્લસ 4, ગમે એવું. પણ તમારે એ બીજાના યાદ નથી રાખવાના, યાદ ખાલી સમૂહ એકના તત્વનો
समूह बेना तत्व एल्युमिनियम आटला ऑक्सीडेशन आग हमेशा फिक्स आनो प्लस वन आनो प्लस टू आनो प्लस थ्री अनेक एक माइनस ऑक्सीडेशन आ गमे बीजा बधा बदली आ क्लोरिन माइनस वन जो क्लोरिन प्लस नौ हो क्लोरिन प्लस पांच हो क्लोरिन प्लस सेवन होना बदले राखे ऑक्सीजन नो माइनस वन हो आटला फिक्स होना को फिक्स है एक आ समूह एक ना तत्व आ समूह बेना तत्व एट मैं आम लिखा है आ एल्युमिनियम एक आ फ्लोरिन એકલા હોય આયન હોય ત્યારે એનો ઓક્સિડેશન આગ ફિક્સ હોય સમજાય છે આટલું તો એક પરમાણુ આયનનો ઓક્સિડેશન આગ હંમેશા તેના ઉપર રહેલો વીજભાર ત્યાં પેલો જોઈએ લખીને વીજભાર વીજભાર જેટલો જોઈએ એમાં આપણે કાંઈ ગોતવા જવાની જરૂર નથી બરાબર છે ચાલો હવે જેના બદલે છે એવો ત્રીજો મુદ્દો ઓક્સિજનનો ઓક્સિડેશન આગ ऑक्सीजन ऑक्सीडेशन आग प्लस टू सॉरी ऑक्सीजन ऑक्सीडेशन आग के माइनस बे दाखला तरीके Na2O ऑक्सीजन नो माइनस बे H2O माइनस बे एक H2SO4 हो एक ऑक्सीजन नो माइनस बे सादा संयोजन में बदा में ऑक्सीजन नो ऑक्सीडेशन आ माइनस बे पण हवे एमा अपवाद आवशे अपवाद तो के पेरोक्साइड में ऑक्सीजन नो ऑक्सीडेशन आ माइनस वन हो एक ऑक्सीजन नो ऑक्सीडेशन आ केटलो माइनस वन जो हाइड्रोजन पेरोक्साइड सोडियम पेरोक्साइड सीजियम पेरो सॉरी बेरियम पेरोक्साइड તમને એમ થાય સાહેબ અમને કેમ ખબર પડે આ ખાલી સાદો ઓક્સાઇડ છે કે પેરોક્સાઇડ ભાઈ તમને ઓક્સિજન કયો છે એ ન ખબર પડે પણ એની ભાઈ એક કોની હારે જોડાયેલો છે ને એ ફિક્સ હશે એના ઓક્સિડેશન આંખ ઉપરથી આનો ગણી લેવાનો ધ્યાન આપજો બે હાઇડ્રોજનનો પ્લસ બે થાય નો આવડે આમ ગણવાનું બે હાઇડ્રોજન વત્તા બે ઓક્સિજન બરાબર આને ઉપર કોઈ વીજભાર છે નથી તો ઝીરો બે હાઇડ્રોજન હાઇડ્રોજન નો ફિક્સ છે પ્લસ વન વત્તા બે ઓક્સિજન નો આપણે કરવો છે ઝીરો બે કુ બે પ્લસ બે વત્તા બે ઓક્સિજન ઝીરો આ પ્લસ બે આ બાજુ છે તો બે ઓક્સિજન નો માઇનસ બે તો એક ઓક્સિજન નો માઇનસ વન તો જો અહીંયા બે હાઇડ્રોજન નો આમ ગણી શકાય બે હાઇડ્રોજન નો પ્લસ બે તો બે ઓક્સિજન નો માઇનસ બે તો આમાંથી બે નો માઇનસ બે થયું તો એક નો કેટલો થાય માઇનસ વન એ રીતના જો અહીંયા એને ટુ ઓ ટુ છે ભાઈ એને સમૂહ એક નું તત્વ એનો ઓક્સિડેશન આ એક નો ફિક્સ જ હોય બે ને નો પ્લસ બે થયો તો બે ઓ નો માઇનસ બે તો નીચે લખું એક ઓ નો કેટલો થયો માઇનસ બેરેલિયમ બેરિયમ છે સમૂહ બે નું તત્વ એનો પ્લસ બે હોય તો આનો માઇનસ બે ટોટલ ઝીરો થવો જોઈએ અહીંયા પ્લસ બે મૂક્યો તો અહીંયા માઇનસ બે તો એક ઓક્સિજન નો માઇનસ વન તો આ રીતે પેરોક્સાઇડ હોય તો એમાં તમારે ઓક્સિજન નો ગણવાનો હોય તો સામે બીજા તત્વ નો ઓક્સિડેશન આ તમને આપ્યો હોય એના ઉપરથી આ રીતે ગણાય અથવા સીધું લખો તો ઝડપથી ગણી શકાય બીજું અપવાદ સુપર ઓક્સાઇડમાં સુપર ઓક્સાઇડ ऑक्सीजन नो ऑक्सीडेशन आ माइनस वन आ हो
कितना हुआ है? माइनस होना। पोटेशियम सुपर ऑक्साइड, सीजियम सुपर ऑक्साइड। अबे जो सॉरी आज लग के ओ टू पोटेशियम सुपर ऑक्साइड है के ओ टू। तो आ के समूह एक नो तत्व एनो ऑक्सीडेशन आ प्लस वन तो आनो माइनस वन थाय तो बे ओ नो माइनस वन तो एक नो नीचे लखो तो कितलो थियो माइनस वन। नो आवडे तो आम कर लेवानु के वत्ता बे ओ बराबर जीरो के नो प्लस वन वत्ता बे ओ बराबर जीरो तो बे ओ नो माइनस वन तो एक ओ नो माइनस वन। तो आ समूह एक ना तत्व है એટલે એનો ફિક્સ પ્લસ 1 તો 2 ઓનો માઈનસ 1 તો 1 નો 1 આ એક રીતના સીઝિયમ સમૂહ એક નું તત્વ એનો પ્લસ 1 તો 2 ઓનો માઈનસ 1 તો 1 ઓનો માઈનસ 1। તો આ જુદા જુદા અપવાદ છે ઓક્સિજનના ઓક્સિડેશન આખની વાત છે। ચાલો આટલું શાંતિથી જોઈ લેજો બરાબર જે હું લખાવું છું એ નોટમાં વ્યવસ્થિત લખી લેજો એટલે સમજવામાં બહુ સરળતા રહેશે। ચાલો તો ઓક્સિજનના ઓક્સિડેશન આ સામાન્ય રીતે માઇનસ બે હોય, પેરોક્સાઇડમાં એક ઓક્સિજનનો માઇનસ વન, સુપર ઓક્સાઇડમાં એક ઓક્સિજનનો માઇનસ વન। હજી ત્રીજું અપવાદ કે ઓક્સિજનના ફ્લોરિન સાથેના સંયોજન સંયોજનમાં ઓક્સિજનના ઓક્સિડેશન આ ધન હોય છે પ્લસ એ આવે છે। દાખલા તરીકે ઓ ટુ એફ ટુ, બીજું ઓ એફ ટુ, તો ધ્યાન આપો અહીંયા ફ્લોરિનથી આનો ગણવાનો। ફ્લોરિન મેં તમને કીધું ફ્લોરિન નો ઓક્સિડેશન આ હંમેશા માઇનસ વન હોય, એવા બે ફ્લોરિન તો માઇનસ બે થયો તો બે ઓક્સિજનનો પ્લસ બે તો એક ઓક્સિજનનો પ્લસ વન, એ રીતના બે ફ્લોરિનનો માઇનસ બે તો ઓક્સિજનનો પ્લસ બે, આમાં તો એક જ છે નો આવડે તો આમ ગણી લેવાના બે ઓક્સિજન વત્તા બે ફ્લોરિન બરાબર ઝીરો। બે ઓક્સિજનનો ગણવાનો બે ફ્લોરિનનો એકનો કેટલો હોય માઇનસ વન બરાબર ઝીરો, તો બે ઓક્સિજન માઇનસ બે આ બાજુ જાય તો પ્લસ બે એક ઓક્સિજનનો પ્લસ વન, આમાં પ્લસ વન આવ્યું આમાં સીધું છે બે ફ્લોરિનનો માઇનસ બે તો એક ઓક્સિજનનો પ્લસ બે। તો આપણે સીધા યાદ નથી રાખવાના, ગણીને મેળવી લેવાના છે। ત્રીજી વાત ચાલો ત્યાર પછી ચોથો નિયમ હાઇડ્રોજનના ઓક્સિડેશન આની જેમ જ સામાન્ય રીતે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આ પ્લસ વન હોય છે, તમે તે સંયોજન લઈ લ્યો એચ ટુ ઓ લ્યો, એમાં એક હાઇડ્રોજન હું નીચે લખું ને એક તત્વનો લખીશ, ઉપર પ્લસ ટુ હોય પણ નીચે એક હાઇડ્રોજનનો પ્લસ વન હોય, એચ સી એલમાં આનો પ્લસ વન હોય, એચ બી આરમાં હાઇડ્રોજનનો પ્લસ વન, એ કોઈ પણ સાદા સંયોજન હોય એમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આ કેટલો હોય પ્લસ વન, પણ એમાં અપવાદ ધાતુ હાઇડ્રાઇડ માં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આ માઇનસ વન હોય છે, કેટલો હોય માઇનસ વન, મોટા ભાગે પ્લસ વન પણ ધાતુ વાળે હોય ત્યારે માઇનસ વન। દાખલા તરીકે લિથિયમ હાઇડ્રાઇડ છે તો લિથિયમ સમૂહ એકનું તત્વ છે, ધાતુ છે એનો તો પ્લસ વન જ આવવાનો, તો હાઇડ્રોજન ઓટોમેટિક કયો થઈ ગયો માઇનસ વન। સોડિયમ હાઇડ્રાઇડ જો સક્રિય ધાતુ વાળેના સંયોજન સોડિયમ હાઇડ્રાઇડ તો સોડિયમનો પ્લસ વન જ હોય હાઇડ્રોજનનો માઇનસ વન, એ રીતના કેલ્શિયમ હાઇડ્રેટ સી એ એચ ટુ છે
एक सीए नो प्लस बे हो तो बे हाइड्रोजन नो माइनस बे तो एक हाइड्रोजन नो माइनस वन। એવી રીતના લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લઈ લો, લ્યો લિથિયમ નો સમૂહ એક નો તત્વ એક, એલ્યુમિનિયમ નો હંમેશા પ્લસ ત્રણ, તો ચાર આ પ્લસ ત્રણ ને એક એટલે પ્લસ ચાર થયા, માઇનસ ચાર મૂકવું તો ઝીરો થાય, તો એ ચાર હાઇડ્રોજન નો માઇનસ ચાર થયો તો એક હાઇડ્રોજન નો કેટલો થાય માઇનસ વન। તો ધાતુના હાઇડ્રાઇડ હોય એટલે ધાતુ સક્રિય ધાતુ સાથે જોડાયેલા હોય, આમાં તમારે હાઇડ્રોજન નો ગણવાનો જ, સામે બીજો જે તત્વ હોય એ ફિક્સ તત્વનું સોરી બીજા તત્વનો ઓક્સિડેશન આ ફિક્સ હોય એવા જ હોય, એટલે તમને આમાં ન ખબર પડે પણ આનો તો ખબર પડી જાય, સમૂહ એક નું તત્વ આના ઉપરથી આનો ગણવાનો, તો આ થયા હાઇડ્રોજન ના ઓક્સિડેશન। ચલો ત્યાર પછી પાંચમું હેલોજન ના ઓક્સિડેશન, હેલોજન એટલે એક્સ, એક્સ એટલે કયા કયા ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન, આમાં એક વસ્તુ ખાસ યાદ રાખો ફ્લોરિન નો ઓક્સિડેશન આ હંમેશા માઇનસ વન જ હોય, એનો કોઈ દી બદલે નહીં। સાદા હેલાઇડમાં હેલાઇડ સંયોજનમાં હેલોજન ના ઓક્સિડેશન આ માઇનસ વન હોય છે, આ યાદ રાખજો, ફ્લોરિન નો માઇનસ વન બીજાના માઇનસ આવ્યું પ્લસ આવ્યું, દાખલા તરીકે એચ સી એલ છે તો એમાં એચ નો પ્લસ વન સી એલ નો માઇનસ વન, તો આમાં હેલોજન ફ્લોરિન આવ્યો એનો માઇનસ વન, એચ બી આર માં એચ નો પ્લસ વન બ્રોમિન નો માઇનસ વન, એચ આઈ માં એચ નો પ્લસ વન આ સાદા હેલાઇડ કહેવાય, એન એ સી એલ માં એન એ નો પ્લસ વન સી એલ નો માઇનસ વન, સી એ સી એલ ટુ હોય તો સી એ નો પ્લસ ટુ બે સી એલ નો માઇનસ વન તો એક નો માઇનસ વન, એ એલ સી એલ થ્રી એલ નો ફિક્સ જ છે પ્લસ ત્રણ તો ત્રણ સી એલ નો માઇનસ ત્રણ થાય તો એક સી એલ નો માઇનસ વન, તો બ્રોલી માટે ક્લોરિન બ્રોમિન આયોડિન, ફ્લોરિન તો માઇનસ વન એનું ગણવાનું જ નવું, પણ ક્લોરિન બ્રોમિન ને આયોડિન છે એના સાદા હેલાઇડ બધા હેલાઇડ કહેવાય, એમાં એનો ઓક્સિડેશન આ કેવો હોય માઇનસ વન, પણ એમાં અપવાદ છે, ઓક્સાઇડ એટલે ઓક્સિજન સાથેના છે અથવા ઓક્સો એસિડ સંયોજનમાં હેલોજન એટલે કયા કયા ક્લોરિન બ્રોમિન અને આયોડિન ના ઓક્સિડેશન આ પ્લસ વન થી પ્લસ સેવન સુધી હોય છે, ધન આવશે પ્લસ વન થી માંડીને ક્યાં સુધી પ્લસ સેવન સુધી, તો હેલોજન ના ઓક્સિડેશન આગ છે એ પ્લસ માં હોય પણ એ કોના ફ્લોરિન બ્રોમિન અને આયોડિન ના, ફ્લોરિન ના ન હોય, દાખલા તરીકે જો ઓક્સાઇડ લઉં છું હું ક્લોરિન ના લઈશ એમાં બ્રોમિન આયોડિન બધાને એક એક બબે લઈ લો સી એલ ટુ ઓ બી આર ઓ થ્રી સોરી બી આર ટુ ઓ થ્રી ના આઈ ટુ ઓ ફાઈવ તો આવા ગણતા જાઓ, આ સાથે ઓક્સિજન નો માઇનસ બે બે ક્લોરિન નો પ્લસ બે તો એક ક્લોરિન નો પ્લસ વન, ત્રણ દુ છ માઇનસ છ તો આના ઉપર પ્લસ છ તો એક નો પ્લસ ત્રણ, પાંચ દુ આયો ઓક્સિજન નો માઇનસ બે હોય એવા પાંચ એટલે પાંચ દુ દસ તો માઇનસ દસ, આયોડિન નો પ્લસ દસ પણ બે આયોડિન નો પ્લસ દસ તો એક નો પ્લસ પાંચ,
I2O7 तो सात ऑक्सीजन नो अथवा एक बीजू संयोजन नो I2O7 એટલે 7 2 14 અને પ્લસ 14 1 નો પ્લસ 7 તો ઓક્સાઇડ સંયોજનમાં તમારે ગણવાના જે આવે એનો ઓક્સિડેશન હા આયોડિન નો ગણવાનો હોય બ્રોમિન નો ગણવાનો હોય ક્લોરિન નો ગણવાનો હોય પણ ફ્લોરિન નો કોઈ દી ગણવાન નહીં કારણ કે એનો હંમેશા કેટલો રહેશે માઇનસ 1 એટલે ઉદાહરણ છે બરોબર લખતા રહેજો ચાલો ઓક્સો એસિડમાં હેલોજનના એક્સ એટલે હેલોજનના ઓક્સિડેશન આ હમણાં મેં કીધું હતું પ્લસ 1 થી પ્લસ 7 હોય દાખલા તરીકે HClO2 HClO3 HClO4 હવે અહીંયા ક્લોરિનની જગ્યાએ બ્રોમિન હોય એક્સ એટલે શું ક્લોરિન બ્રોમિન અને આયોડિન આ ત્રણ જ વિચારવાના અત્યારે આમાં ફ્લોરિન લેવાનો નથી મેં ક્લોરિન મૂક્યું એવી રીતના તમે બ્રોમિન મૂકી શકો આયોડિન મૂકી શકો ચાલો ગણી આને બધા કેમ ગણાય જોજો હાઇડ્રોજનનો આપણને ખબર જ હોય કેટલો પ્લસ 1 ઓક્સિજનનો માઇનસ 2 તો ક્લોરિનનો કેટલો મૂકો તો 0 થાય તો પ્લસ 2 અને માઇનસ પ્લસ 1 ને માઇનસ 2 તો આના ઉપર હું પ્લસ 1 મૂકી દઉં તો 0 થઈ જાય તો ક્લોરિનનો કેટલો આવ્યો પ્લસ 1 ચાલો હવે જ રીતના 2 ઓક્સિજનનો માઇનસ 4 હાઇડ્રોજનનો પ્લસ 1 તો કેટલા મૂકવા પડશે આના ઉપર પ્લસ 3 0 કરવા માટે 3 ઓક્સિજનનો માઇનસ 6 હાઇડ્રોજનનો પ્લસ 1 અહીંયા પ્લસ 5 મૂકું તો 0 થઈ ગયા તો જો અહીંયા ક્લોરિનનો ઓક્સિડેશન આ પ્લસ 1 આવ્યો આમાં પ્લસ 3 આવ્યો આમાં પ્લસ 5 આવ્યો આમાં જોઈએ 4 2 8 ઓક્સિજનનો માઇનસ 2 હોય એવા 4 છે એટલે 4 2 8 હાઇડ્રોજનનો પ્લસ 1 તો આનો કેટલો થાય પ્લસ 7 તો આ થઈ ગયા હેલોજનના ઓક્સિડેશન ચાલો ત્યાર પછી છઠ્ઠો નિયમ તટસ્થ બહુપરમાણ્વીય અણુ કે જે તટસ્થ હોય એવા જ વધારે પરમાણુથી બનેલા અણુ બહુ પરમાણુ એટલે જુદા જુદા પરમાણુથી બનેલા અણુ અથવા સંયોજન જે કયો સંયોજનનો અણુ કેવો છે તટસ્થ છે તો તટસ્થ બહુ પરમાણુ અણુ અથવા સંયોજનમાં રહેલા બધા જ પરમાણુના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો તટસ્થ છે એટલે કેટલો હોય શૂન્ય હોય છે પેલા આટલું સમજી લે બહુ પરમાણુ દાખલા તરીકે HNO3 છે આ એક આખો જુદા જુદા પરમાણુથી બનેલો અણુ અથવા સંયોજન છે તો આમાં રહેલા હાઇડ્રોજન નાઇટ્રોજન અને ત્રણેય ઓક્સિજન બધાના ઓક્સિડેશન આંકનો સરવાળો કેટલો થાય 0 એટલે એચ નો ઓક્સિડેશન આંક વત્તા એન નો ઓક્સિડેશન આંક વત્તા 3 ઓ નો ઓક્સિડેશન બધાનો બેઝિક સરવાળો કેટલો થાય 0 એમાં આનો જુદા જુદા હોય હવે ધારો કે આનો આપણે ગણવો હોય તો આના ઉપરથી ગણી શકાય એચ નો પ્લસ 1 એન નો ખબર નથી 3 ઓ નો 3 2 માઇનસ 6 0 માઇનસ 10 પ્લસ 1 માઇનસ 5 આ બાજુ જાય તો પ્લસ 5 તો એન નો કેટલો થઈ ગયો પ્લસ 5 તો આનો માઇનસ 6 આનો પ્લસ 1 ને આનો પ્લસ 5 ટોટલ 0 થવો જોઈએ કારણ કે તટસ્થ અણુ હતો એવી રીતે એક બીજું ઉદાહરણ લઈ લો K2Cr2O7 તો બધાનો બેઝિક સરવાળો કરું બધાનો ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો કરું તો કેટલો થશે 0 એમાં ધારો કે આની ખબર નથી તો એનો ગણવો હોય તો આમ લખી શકાય 2K + 2Cr + 1/2O = 0 2K નો 1 નો + 1 તો 2 નો + 1 2Cr નો ખબર નથી 7 1 ઓક્સિજન નો -2 7 એટલે -14 = 0
प्लस बे ने माइनस चौद प्लस माइनस बार आ बाजू जाए तो प्लस बार तो बे सी आर नो प्लस बार थियो तो एक सी आर नो कितनो थियो प्लस छ तो बहुपरमाणीय तटस्थ अणु के संयोजन में बधा ज परमाणु ने ऑक्सीडेशन आंक नो बेजिक सरवाळो कितनो थाय जीरो हवे एवं बीजू के बहुपरमाणीय आयन मां रहेला बधा ज परमाणु ना ऑक्सीडेशन आकनो बेजिक सरवाड़ो विजकार जेटलो जोड़ी छे कोना जेटलो होय एना ऊपर रहेला विजभार जेटलो होय छे दाखला तरीके समझो एक सिंपल उदाहरण लो एच SO4 minus 2 આ બહુપરમાણ્વીય આયન કહેવાય એમાં એક S અને 4 O બધાનો બેઝિક સરવાળો કેટલો થાય minus 2 તો આપણે એમાંથી સલ્ફરનો ગોઠવણ મળી જાય S વત્તા 4 O બરાબર હવે 0 લખતા તો આમાં 0 નહીં લખવાનું ઉપર minus 2 છે કેટલું લખવાનું minus 2 S નો ગણવાનો 4 O નો minus 8 તો S નો કેટલો હોય તો plus 6 बीजू ले लो एच टू पी ओ आम ले लो एच पी ओ टू माइनस वन आम बारे पी नो गणवो हो आपने खबर है बदा ना बेजिक सरवाड़ो माइनस वन थे तो लख एक एच एक पी वत्ता बे ओ बराबर माइनस वन एच नो प्लस वन पी नो गणवो बे ओ नो माइनस चार बराबर माइनस वन चार माथी एक गयो माइनस त्रण वही तो आ बाजू जाए प्लस त्रण त्रण माथी आ एक गया वही तो कितलो प्लस बे तो जेनो न खबर हो एनो तमे गणी सको तो आ बहुपरमाणीय आयन घणा बधा होय आया थोड़ा लखी दऊं छु CO3 2 माइनस होय SO4 2 माइनस होय PO4 3 माइनस होय NH4 प्लस होय CrO4 minus 2 NO3 minus 1 NO2 minus 1 SO4 minus 1 minus 3 તો આ બધા બહુપરમાણ્વીય આયન કહેવાય C2O4 ઓક્સેલેટ આયન minus 2 આ બધા બહુપરમાણ્વીય આયન કહેવાય એના ટોટલ એની અંદર જેટલા પણ પરમાણુ હોય એ બધાનો ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો કરો એટલે એના ઉપર જેટલો વીજભાર લખો એટલો થાય એટલે આમાંથી તમને ન ખબર હોય એનો ગણી શકાય પણ આપણે આમાં ગણતી વખતે બરાબર જીરો લખતા હતા આમાં બરાબર શું લખવાનું ઉપર જે વીજભાર હોય બરાબર કરીને લખો એટલે ગણાઈ જાય ચલો આ છઠ્ઠો નિયમ થયો ચાલો હવે સહસંયોજક સંયોજનમાં જે તત્વની વિદ્યુત ઋણતા વધુ હોય એનો ઋણ ઓક્સિડેશન આંક લેવો જેની ઓછી હોય એનો ધન લેવો જો આ બાજુ કે CCl4 છે તો ધ્યાન આપજો આમ લખો C એક CL બીજો CL ત્રીજો અને ચોથો અહીંયા એક વન છે તો આના ઉપર માઇનસ વન કારણ કે ક્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે આના ઉપર પ્લસ વન આના ઉપર માઇનસ વન આના ઉપર માઇનસ વન આના ઉપર ચારેય નો માઇનસ વન તો અહીંયા કેટલો થયો પ્લસ ચાર ટોટલ ઝીરો થવો જોઈએ સી એચ ફોર ગણો તો સી એચ ફોર માં કાર્બન આરે ચાર હાઇડ્રોજન છે પેલા હાઇડ્રોજન થયા ચાર તો કાર્બન હાઇડ્રોજનમાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી કાર્બનની વધારે તો હાઇડ્રોજનમાં પ્લસ વન આમાંય પ્લસ વન આમાંય પ્લસ વન આમાંય પ્લસ વન તો કાર્બન નો તો આ કાર્બન નો પ્લસ ચાર હતો આ કાર્બન નો કેટલો થયો માઇનસ ચાર કે તો કેની વિદ્યુત ઋણતા વધારે છે એટલે એના ઉપર ઋણ આવે કેટલો આવે ઋણ કેટલા બંધ છે એક બે ત્રણ ચાર બંધ હતા એટલે આના ઉપર પ્લસ ચાર અહીંયા ચાર બંધ છે પણ આના ઉપર માઇનસ ચાર બીજું આવું ઉદાહરણ લઈ લો સી એચ એચ એચ
परमाणु छे तो आना कारणे आने काई नहीं मळे ने आना कारणे आने काई नहीं मळे एम ना राखो आ एक प्लस वन आना ऊपर माइनस तो आ रीते ऑक्सीडेशन आ गणवाना थशे बराबर तो आटला नियम छे बराबर समझी लो वाची लेवाना नेक्स्ट लेक्चर में आपणे केटला ऑक्सीडेशन आ गणशू एटले तमने आ खबर पड़े પણ એના પહેલા તમારે આ સાત નિયમ છે બરોબર સમજી પાકા કરી લેવાના છે.